ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. આણંદ શહેરના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધા માટે અંદાજે 5 કરોડના ખર્ચે બનાવાયેલ ફૂડ ઓવરબ્રિજનું આજે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રેલવેના DRM જીતેન્દ્રસિંહ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, શહેર ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં નગરજનો મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આણંદ રેલવે સ્ટેશન ઉપર નવો ફૂટ ઓવરબ્રિજ કે જે પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 4ને જોડતો આવ્યો છે, એ જ રીતે લિફ્ટ કે જે નવો ફૂટ ઓવરબ્રિજ ઊંચાઈમાં જે વધાર્યો છે, લગભગ 5 કરોડનો ફૂટ ઓવરબ્રિજ બન્યો છે અને લિફ્ટ પણ એ જ રીતની ઊંચી વધારી અને સંલગ્ન લિફ્ટનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મારી સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આપણા આણંદ વેસ્ટ ઝોનના DRM જીતેન્દ્રસિંહ, ડેપ્યુટી DRM, નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન, નગરપાલિકાના સંગઠનના પ્રમુખ મયુરભાઈ અને સૌ કાઉન્સિલરો સાથે આજે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ભારત દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે નવા નવા રેલવે સ્ટેશનોની પણ એમને પરમિશનો આપેલી છે. લગભગ 200 નવા રેલવે સ્ટેશન આપણા ભારત દેશમાં થઈ રહ્યા છે. વંદે ભારત ટ્રેન પણ દરેક જિલ્લામાં આ રીતની ટ્રેન આપી છે. દરેકને જોઈન્ટ, દરેક ક્ષેત્રને આપણા તીર્થધામો છે એને પણ નવી વંદે ભારત ટ્રેન આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેનની વાત કરું તો વંદે ભારત ટ્રેન આપણા ભારત દેશના એન્જિનિયરે બનાવી છે અને એક ટ્રેન લગભગ 7 દિવસમાં નવી ભારત ટ્રેન બની રહી છે. ખૂબ ઝડપથી ભારત દેશનું નવું રેલવે સ્ટેશનો પણ વધી રહ્યા છે અને આપણી જે રેલવેની લાઇન છે એ પણ ખૂબ ઝડપથી વધી રહી છે. આદરણીય પ્રધાનમંત્રી જે રીતે ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે એ જ રીતે રેલવે તંત્ર પણ ભારત દેશના વિકાસ સાથે જોડાયેલું છે. આપણા આજે જે લોકાર્પણ થયું છે, આપણા પ્રવાસીઓને ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને 2-3 પ્રવાસીઓએ જે રજૂઆત કરી હતી કે જે રીતની સુવિધા એમને લગેજ લઈ જવા માટેની જોવે છે, એ રીતની સુવિધા માટેની પણ ઉપલબ્ધિ કરાવવા માટે પણ અમે DRM શ્રીને પણ વાત કરેલી છે. આપણે ત્યાં આપણા DRM અને એમની ટીમ ખૂબ સારી રીતે પ્રવાસીઓને સેવા આપી રહી છે અને આ જ રીતની સેવા ભવિષ્યમાં પણ મળતી રહે અને આણંદ રેલવે સ્ટેશન પણ નવું અદ્યતન રેલવે સ્ટેશન થઈ રહ્યું છે. એની પણ ટૂંક સમયમાં નવું ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થવાની છે અને અદ્યતન રેલવે સ્ટેશન પણ બની રહ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.